રાજકોટ જિલ્લાના ઉપરેડાથી ધોરાજી બાયપાસ વચ્ચે આવેલ સાઢિયા પુલ અને જૂનો રેલવે પુલ તરીકે ઓળખાતો પુલ હાલ સાવ જર્જરિત હાલતમાં લોખંડની ખીલાસરીઓ પણ દેખાય છે. આ પુલ જર્જરિત હોય કોઈ મોટી ઘટના ન બને તે માટે રોડનું કામ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. રાજકોટ જિલ્લાના ઉપલેટાથી ધોરાજી જવા માટે જોડાતો બાયપાસ રોડ પરનો સાંઢિયા પુલ જે થોડા વર્ષો પહેલાં તંત્ર દ્વારા બાંધવામાં આવેલું હતું, પણ યોગ્ય મરામત અને યોગ્ય કાળજીના અભાવને લીધે અને તંત્ર કોન્ટ્રાક્ટરની અણઅવળતના કારણે આ પુલ હાલ ઘણા સમયથી જર્જરિત હાલતમાં જોવા મળે છે. લાખો કરોડના ખર્ચે બનાવેલ પુલ પર પાણી ફરી વળ્યું છે. અનેકો વખત રજૂઆત કરવા છતાં જવાબદાર તંત્ર દ્વારા આ પુલનું જોઈએ એટલું ધ્યાન રાખવામાં તંત્ર વામણું સાબિત થયું છે. તંત્રની બેદરકારીને લીધે ઉપલેટાનો બાયપાસ રોડ ઉપર આવેલ સાંઢિયા પુલમાં અનેક વખત ગાબડા પડતા રહે છે અને તંત્ર દ્વારા યોગ્ય મરામત થતી નથી, થૂંકના સાંધો કરવામાં આવે છે, આવનાર મોટા ગાબડા પડી જાય છે. યોગ્ય અને નક્કર કામ આ પુલને લઈને થતી નથી, જેથી દિવસે ને દિવસે આ પુલ જર્જરિત બનતો જાય છે. આ પુલ પર નાના મોટા વાહનો અસંખ્ય ચાલતા હોય છે અને આ પુલ ઉપલેટા અને ધોરાજી વચ્ચે ધમધમતો પુલ છે. અહીં વાહન ચાલકો મોટો અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. આ પુલમાં અનેક વખત ગાબડા પડવાની ફરિયાદો પણ ઉઠવા પામી છે. કાનભાઈ સુવા, જેએસટી, ઉપલેટા. આરસી દવે, ચીફ ઓફિસર, ઉપલેટા નગરપાલિકા. ઉપલેટા નગરપાલિકા દ્વારા થોડા વર્ષો પહેલાં માર્ગ અને મકાન વિભાગ હસ્તકનો ઉપલેટા શહેરમાંથી પસાર થતો જૂનો નેશનલ હાઈવે રાજકોટ પોરબંદર રસ્તો સંભાળેલ છે. જે તે સમયે માર્ગ અને મકાન વિભાગ દ્વારા ડામર રોડ કરી અને નગરપાલિકાને સુપરત કરેલ હતો. એ રસ્તો જેની પરફોર્મન્સ ગેરંટી પીરિયડ પણ હાલમાં પૂર્ણ થઈ ગયેલ છે અને નગરપાલિકામાં ટૂંક સમયમાં ભૂગર્ભ ગટર યોજનાનું કામ શરૂ થવા જઈ રહેલ છે. માટે આ રસ્તો કરવો કે ન કરવો એ અંગે નક્કી કરવા માટે સરકારશ્રીનું માર્ગદર્શન મેળવવામાં આવેલ હતું. હવે નાગનાથ ચોકથી ધોરાજી સાઈડનો જે પોરબંદર નેશનલ જૂનો હાઈવે છે તે રસ્તો, એ જ રીતે પોરબંદર બાજુનો જે છેડો છે એ બંને છેડા એવા છે કે જ્યાં ભૂગર્ભ ગટર યોજના આવતી નથી. માટે નગરપાલિકાએ હમણાં જાન્યુઆરીના જનરલ બોર્ડમાં સરકારની 14મા નાણાપંચની યોજનામાંથી આ બે કટકા ફરીથી રીસર્ફેસિંગ કરવાનો ગ્રાન્ટ ફાળવેલ છે અને એની એસ્ટિમેટ બનાવવાની અને મંજૂરી લેવાની કાર્યવાહી શરૂ કરી દીધેલ છે. માટે આ બે વિસ્તાર જે ખરેખર લોકોને રાહદારીનું તેમજ વાહન ચાલકોનું જે મુશ્કેલીરૂપ થાય છે તેમાંથી લોકોને સમસ્યામાંથી મુક્તિ મળશે. ઉપલેટામાં આવવા માટે તમે રાજકોટ બાજુથી આવો એટલે બાયપાસ મૂકી અને શહેરમાં જેવા જ એન્ટ્રી થાવ એટલે શહેરમાં પહેલાં જ એન્ટ્રી થતાં જ એક પુલ તમારે પાસ કરવો પડે છે. આ રેલવેનો પુલ છે. રેલવેનો પુલ બન્યો એને હજી 1-1.5 વર્ષ જેવું થયું છે ત્યાં તો આ પુલ તૂટી ગયો છે. 1.5 વર્ષમાં 3-4 વખત તો વહીવટીતંત્રએ આ પુલને રિપેર કરી દીધો. આમ છતાં આ પુલ સતત તૂટી જાય છે અને ટકતો જ નથી. ઉપરથી તમે નીકળો તો ખીલાહારી ચોખ્ખી દેખાય છે. એટલે આ પુલમાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થયો છે. આ ભ્રષ્ટાચારમાં કોન્ટ્રાક્ટર પણ સંડોવાયેલા છે, અધિકારીઓ પણ સંડોવાયેલા છે. એટલે અમે કોંગ્રેસને ધોરણે માગણી કરીએ છીએ કે આ પુલની સમગ્ર તપાસ થવી જોઈએ અને જે જવાબદારો છે એમની સામે પગલાં લેવા હોવા જોઈએ. પછી કોન્ટ્રાક્ટર હોય તો કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટમાં મૂકવા પડે તો બ્લેકલિસ્ટને મૂકો એજન્સીને. અધિકારીઓ જો સંડોવાયેલા હોય તો અધિકારીઓ સામે પણ પગલાં લેવા હોવા જોઈએ. એવું અમે જ નહીં પણ આ શહેરના સમગ્ર નાગરિકો એવું ઈચ્છે છે કે એક જ વર્ષમાં જો કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલો પુલ તૂટી જતો હોય તો એની જવાબદારી કેની. એટલે આ પુલને તાત્કાલિક રિપેર કરવો અને જે કંઈ નુકસાન છે એની સામે તપાસ કરીને પગલાં લેવા.